આપણે હવે આપણા સ્વાધ્યાય 3.5 ની અંદર હજુ એક નવી રીતનો દાખલો એટલે કે દાખલા નંબર 4 ની અંદર 5મો દાખલો દાખલા નંબર 4 ની અંદર 5મો દાખલો જોઈએ તો એમાં આપણને આપેલું છે કે જો એક લંબચોરસની લંબાઈમાં આપણી પાસે એક લંબચોરસ છે તેની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબ ચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે 9 ચોરસ એકમ જેટલું ઘટે છે જો આપણે લંબાઈમાં 3 એકમ જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે તો લંબ ચોરસના પરિમાણ શોધો તો આવો દાખલો જ્યારે આપવામાં આવે ત્યારે આપણી પાસે પરિમાણ લંબચોરસના પરિમાણ એટલે આપણી પાસે છે લંબાઈ અને પહોળાઈ તો એ શોધવાનું છે તો આપણે જે વાત કરી કે જે શોધવાનું હોય એ ધારી લેવાનું ધારો કે લંબ ચોરસની લંબાઈ બરાબર x એકમ છે અને આપણી પાસે એની પહોળાઈ છે y એકમ એના પરિમાણ એટલે આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાના છે તો લંબાઈ આપણે ધારી લીધી x એકમ અને પહોળાઈ ધારી લીધી આપણે y એકમ તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણી પાસે સૂત્ર છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આપણી પાસે લંબાઈ છે x અને પહોળાઈ છે y તો એનું ક્ષેત્રફળ થઈ જશે x ગુણ્યા y એટલે xy તો લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું આપણને xy હવે શરત જોઈએ તો લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો લંબચોરસની લંબાઈમાં તો લંબાઈ એટલે x એમાં 5 એકમનો ઘટાડો એટલે x ઓછા 5 ઘટાડો એટલે x ઓછા 5 તો 5 એકમનો ઘટાડો થાય છે લંબાઈની અંદર અને પહોળાઈમાં થાય છે 3 એકમનો વધારો તો પહોળાઈ એટલે આપણી પાસે છે y એમાં વધારો થાય છે એટલે આપણે પ્લસ કરશું લંબાઈમાં 5 એકમ ઘટાડો પહોળાઈમાં 3 એકમનો વધારો તો એનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ એટલે કેટલું છે આપણી પાસે xy આ એક ક્ષેત્રફળ છે x ગુણ્યા y એટલે આ પણ ક્ષેત્રફળ થઈ ગયું ઘટાડો એટલે x માંથી 5 બાદ કર્યા વધારો એટલે 3 y માં ઉમેર્યા તો આ છે એનું ક્ષેત્રફળ એ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે ઘટતું હોય તો લખવાનું છે આપણે -9
હવે આપણે ગુણાકાર કરીએ તો પહેલા x ને y આરે ગુણીએ તો xy x ને 3 આરે ગુણીએ તો 3x 5 ને y સાથે ગુણીએ તો 5y 5 ને 3 સાથે ગુણીએ તો 15 બરાબર અહીંયા xy ઓછા 9 બે બાજુથી xy છે એ કેન્સલ થઈ જાય તો અહીંયા આપણને મળે છે 3x ઓછા 5y ઓછા 15 ને સામે જવા દે તો 15 અને 9 15 અને 9 થઈ જશે 24 અને આપણે આપી દીધું સમીકરણ નંબર 1 જો કીધું છે 5 એકમનો લંબાઈનો ઘટાડો 3 એકમનો પહોળાઈનો વધારો તો ક્ષેત્રફળ છે 9 ચોરસ એકમ જેટલું ઘટે છે એટલે xy ઓછા 9 આવી જ રીતે આપણે કરવાનું છે બીજી શરતની અંદર બીજી શરતમાં આપણને કીધું છે કે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારે લંબાઈમાં 3 એકમ પહોળાઈમાં 2 એકમ તો લંબાઈમાં વધારવાનું છે એટલે 3 એકમ પહોળાઈમાં પણ વધારવાનું છે 2 એકમ તો ક્ષેત્રફળની અંદર 67 ચોરસ એકમ વધે છે તો આપણે લખી ક્ષેત્રફળ હતા એના કરતા 67 વધી જાય છે અહીંયાથી ફરીથી ગુણાકાર કરીએ x ગુણ્યા y xy x ગુણ્યા 2 એટલે 2x 3 ગુણ્યા y 3y 3 ગુણ્યા 2 એટલે જે 6 અહીંયા આવી જાય xy વત્તા 67 તો બે બાજુથી xy કેન્સલ ફરી આપણી પાસે આવ્યું 2x વત્તા 3y 6 છે એ સામે જાય 67 બાકી 6 જાય તો આપણી પાસે અહીંયા બચે છે 61 અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2 તો અહીંયા જોઈએ સમીકરણ 1 અને 2 ની અંદર અહીંયા કોઈ ગુણાકાર સરખો નથી આપણે લોગની રીતે ઉકેલીએ અથવા ચોકડી ગુણાકારની રીતે પણ ઉકેલી શકાય તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલવા માટે આપણે જોઈએ આના સહગુણકો મૂકીએ તો અહીંયા આપણને મળે છે તો આપણે અહીંયા લોગની રીતે જો દાખલો કરવામાં આવે તો આ બંને સમીકરણની અંદર સહગુણકો સમાન નથી તો આ સમીકરણ પહેલાને આપણે 2 વડે ગુણીએ કેમ કે અહીંયા સહગુણક 2 છે અને બીજા સમીકરણને અહીંયા સહગુણક 3 છે એટલે 3 વડે 2 ના x ના સહગુણકને અદલા બદલી કરી અને મળીએ ગુણીએ તો અહીંયા થઈ જશે સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો 3 2 6x પછી 5 2 થઈ જશે 10y અને અહીંયા થઈ જશે 6 2 12 એ રીતે સમીકરણ 2 ને 3 વડે ગુણીએ તો 2 3 થઈ જશે અહીંયા 6x અહીંયા થઈ જશે 3 તેની 9y અને અહીંયા થઈ જશે 61 તેની 183 તો અહીંયા 183 થઈ જાય છે હવે આપણે ડેઇનસ નિશાની સરખી છે તો બદલાવીએ અહીંયા માઇનસ માઇનસ અને માઇનસ તો અહીંયા થઈ જાય છે 6 6 કેન્સલ 10 અને 9 સરખી નિશાની છે એટલે માઇનસ 19y બરાબર 12 માંથી 183 જાય તો અહીંયા આપણને મળે છે 171 તો y બરાબર માઇનસ 171 છેદમાં માઇનસ 19 તો y ની કિંમત આપણને મળશે 19 નવા 171 તો y ની કિંમત આપણને 9 મળે છે હવે આ y ની કિંમત આપણે કોઈ એક સમીકરણમાં મૂકીએ તો સમીકરણ 1 પર તો સમીકરણ 1 ની આટલી લખીએ 3x 5y 6 3x 5y 6 તો એમાં આપણે y ની જગ્યાએ મૂકીએ 9 તો 5 કૌંસમાં 9 બરાબર 6 તો 5 નવા થઈ જાય 45 એ 45 ને સામે જવા દઈએ એટલે પ્લસ થઈ જાય તો 6 વત્તા 45 એટલે થઈ જાય 51 તો 3x બરાબર 51
लंबाई x धारेली छे तो अहीं लखी शकीए आपणे के लंब चोरस नी लंबाई एटले के x आपणे केटलुं मळे छे 17 एकम अने पहोळाई ए आपणे मळे छे 9 एकम तो आवी रीते तमे दाखलाओ छे ए करी शको छो जे आपणे शोधवानुं छे એને જ આપણે અહીંયાથી ધારવાનું છે તો આવી રીતે આપણે દાખલો કરી શકીએ હવે પછીના આપણા લેક્ચરની અંદર આપણે અહીંયાથી આગળ દાખલાઓ કરીશું ધન્યવાદ